સુરતના લિંબાયતમાં શાકભાજી ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા ઈસમો 30 ગુણ લસણની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અનુસંધાને પોલીસ ફરિયાદ થતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં લસણ ચોરીની ઘટના સામે આવી હતી. લિંબાયત પોલીસ પાસેથી મળતી વિગત મુજબ શિવદર્શન સોસાયટીમાંથી 1.37 લાખની કિંમતનું લસણ ચોરી થયું હતું. તસ્કરો 30 ગુણ લસણની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે લસણના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગોવિંદ ગોપાલભાઈ ચુનારા અને રાજકુમાર રામકિશન આહિરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 836 કિલો લસણ અને એક રિક્ષા અને એક ટેમ્પો કબજે કર્યો છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 2.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.